અત્યારના સમાચાર પર વિગતવાર નજર કરીએ તો 70મા પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી હતી ત્યારે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. 70મા પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી ચેકલા ગામે કાંકરેજ મામલતદાર સજનસિંહ ચૌહાણને હસ્તે ધ્વજવંદન ફરકાવી કરવામાં આવી. આ પ્રસંગે મામલતદારે સલામી આપી રાષ્ટ્રીય ગાન સાથે ભારતના સપૂતોને યાદ કરીને વર્ણવ્યા હતા. દિયોદર તાલુકા પંચાયત ખાતે રાજવી પરિવારના તથા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણસિંહ વાઘેલા સાહેબને હસ્તે 70મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ માલજીભાઈ દેસાઈ, તાલુકા પંચાયતના સ્ટાફના તમામ કર્મચારીઓ તથા ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે રાખવામાં આવેલો હોવાથી તમામ અધિકારીઓ ત્યાં હાજર હોવાથી દિયોદર ખાતે રાષ્ટ્ર ધ્વજવંદન નાયબ મામલતદાર ગોકળાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રના પાવન પર્વ નિમિત્તે જિલ્લા પંચાયત ભાજપ ડેલિગેટ ડોક્ટર હસમુખભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, કોટડા ગામના સરપંચ તથા દિયોદર તાલુકાની તથા ગ્રામજનો દ્વારા કાર્યક્રમને કોટડા ગામની શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્નો કર્યા હતા. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વિશ્વનો સૌથી મોટો 182 ફૂટનો ધ્વજ ફરકાવી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ગૌરવવંતી ઘટનાને લિમ્કા બુક અને ઇન્ડિયા બુક રેકોર્ડમાં નામ નોંધવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, લાઇવ ગુજરાત ન્યૂઝ.